પ્રકરણ 8 ગાડું અને પૈડા. તમે ચિત્રમાં જોઈ શકો છો ઘણા બધા વાહનો દેખાય છે. ટ્રેક્ટર, બસ, સાયકલ, બળદગાડું, તેના પૈડા, ગોળ જોવા મળે છે. તે સિવાય ઢોલક વગાડતો એક માણસ છે, તો ઢોલકની બાજુઓ પણ ગોળ હોય છે. રોટલી બનાવતી એક સ્ત્રી જોવા મળે છે, રોટલી પણ ગોળ બની રહી છે. પતંગ ઉડાવતો અને પૈડું ફેરવતો એક બાળક રમી રહ્યો છે, તો પૈડું પણ ગોળ હોય છે. પછી તમે જોઈ શકો છો એક ખૂબ વિશાળ પૈડું દેખાઈ રહ્યું છે. તે જોઈને નાનો બાળક કહે છે, અરે આ પૈડું ખૂબ મોટું છે, મેં આવું પૈડું ક્યારેય જોયું નથી. શું તમે આવડું મોટું પૈડું જોયું છે? પછી આગળ જતાં કુંભાર માટલા બનાવી રહ્યો છે, તો કુંભારનો ચાકડો પણ ગોળ હોય છે. તમે પણ તમારા ઘરમાં અને ઘરની આસપાસ ઘણી બધી ગોળ વસ્તુઓ જોઈ હશે, તો તે વિશે યાદી બનાવો કે કઈ કઈ ગોળ વસ્તુઓ હોય છે. હવે જોઈએ ગોળ બંગડી. તમે ક્યારેય બંગડીની દુકાને ગયા છો મિત્રો? ચિત્રમાં જુઓ, નાની છોકરી હાથમાં બંગડી પકડીને ઊભી છે અને કહે છે, હું આ બંગડી પહેરી શકતી નથી, આ તો ખૂબ નાની છે. પછી બાજુમાં પણ બંગડીઓ આપેલી છે, એક બંગડી નાની છે, એક થોડીક મોટી અને એક તેના કરતાં પણ મોટી. તમે વિચારો તો આમાંથી કઈ બંગડી તમારા માપની હશે? શું આ બંગડી તમે પહેરી શકશો? બંગડીનો ઉપયોગ કરીને આપણે વર્તુળ બનાવી શકીએ છીએ. તમારી આજુબાજુ એવી બીજી કઈ વસ્તુઓ જોવા મળે છે જેના મદદથી તમે વર્તુળ બનાવી શકો? જેમ કે પાણી બોટલનું ઢાંકણ છે, વાટકો, રકાબી. આ સિવાય બીજી એવી કઈ વસ્તુઓ છે જેનાથી તમે વર્તુળ બનાવી શકો? તેની યાદી બનાવવાની છે, એટલે કે આપેલી જગ્યામાં તે લખવાની છે. પછી વિચારવાનું છે કે આમાંથી કઈ વસ્તુની મદદથી તમે તમારી નોટબુકમાં વર્તુળ બનાવી શકો છો, કઈ વસ્તુની મદદથી સૌથી નાનું વર્તુળ બન્યું અને કઈ વસ્તુની મદદથી સૌથી મોટું વર્તુળ બન્યું, તે પણ નક્કી કરવાનું છે. હવે તમે જોઈ શકો છો વર્તુળ સાથેની રમતો. બાળકો કેટલીક રમતો રમી રહ્યા છે. ચિત્રમાં બતાવવામાં આવ્યું છે, રમત એકમાં બાળકો વર્તુળ આકારમાં બેસીને ધમાલ ધોકોની રમત રમી રહ્યા છે. રમત બેમાં પણ બાળકો વર્તુળ સાથેની રમત રમી રહ્યા છે. આગળ જતાં મેદાનમાં એક મોટું વર્તુળ બનાવવું છે, પરંતુ તેઓ લીટી દ્વારા આકૃતિ બનાવી શકતા નથી, તેથી અર્ચના લાકડી વડે વર્તુળ દોરવા પ્રયત્ન કરે છે. હવે આપણે વર્તુળ બનાવવું હોય તો માપપટ્ટીનો ઉપયોગ આવતો નથી, તે માટે અર્ચના શું વિચારે છે કે હું લાકડી વડે વર્તુળ બનાવીશ. શું તમે લાકડી વડે વર્તુળ બનાવી શકો મિત્રો? અર્ચના લાકડી વડે વર્તુળ બનાવવા પ્રયત્ન કરે છે, ત્યારે તેના મિત્ર ચીપ્પુ અને નૈના અર્ચનાને કહે છે કે તે બનાવેલું આકૃતિ કોઈ પણ રીતે વર્તુળ જેવી લાગતી નથી. તો અર્ચના તેના મિત્રોને કહે છે, તો તમે કેમ પ્રયત્ન કરતા નથી? અર્ચનાના કહેવાથી તેના મિત્રો પણ વર્તુળ બનાવવા માટે પ્રયત્ન કરે છે. અર્ચનાના કહેવાથી ચીપુ અને નૈના પણ વર્તુળ બનાવવાના પ્રયત્ન કરી રહ્યા છે. શું તમે જમીન પર ચોક વડે વર્તુળ બનાવી શકો? તમે પણ તમારી નોટબુકમાં વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરો. શું બંગડી વગર વ્યવસ્થિત રીતે વર્તુળ બની શકે છે? હવે જુઓ તો ચીપુ અને નૈના વર્તુળ બનાવે છે, તો કોનું વર્તુળ શ્રેષ્ઠ બન્યું છે, એટલે કે કોણે સરસ રીતે વર્તુળ બનાવ્યું છે? તો કોઈનું પણ વર્તુળ વ્યવસ્થિત બનતું નથી. તો અર્ચના શું નક્કી કરે છે કે દોરડાની મદદથી વર્તુળ બનાવીએ. તે પાતળી દોરી લે છે અને તેના બંને છેડે ખીલ્લીઓ બાંધે છે. પછી વર્તુળ બનાવવા માટે તેના મિત્રની મદદ લઈને મેદાનમાં વર્તુળ બનાવે છે. શું તમે પણ અર્ચનાની જેમ ખીલ્લી અને દોરીની મદદથી વર્તુળ બનાવી શકો? હવે તમે વિચારતા હશો કે ખીલ્લી અને દોરીની મદદથી કઈ રીતે વર્તુળ બની શકે? તો તમે ચિત્રમાં જુઓ, અર્ચના તેના મિત્રની મદદથી દોરી અને ખીલ્લી વડે વર્તુળ બનાવી રહી છે. શું તમે પણ અર્ચનાની જેમ ખીલ્લી અને દોરી વડે વર્તુળ બનાવી શકો? હવે જુઓ આગળ, જે દોરડાના ઉપયોગ વર્તુળ દોરવા કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યા બરાબર હોવી જોઈએ. એટલે કે જેટલી દોરીની લંબાઈ હોય તેટલા માપને વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. હવે તમે જોઈ શકો છો લીલા રંગનું વર્તુળ આપેલું છે, તો તેમાં તમારે ત્રિજ્યા દોરવાની છે. ત્રિજ્યા એટલે કે વર્તુળ પરથી વર્તુળના કેન્દ્ર બિંદુ પર જતી લાઈન. પછી તે ત્રિજ્યાનું માપ પણ લખવાનું છે. આગળ જુઓ, બે વર્તુળ આપેલા છે, લીલા રંગનું વર્તુળ અને વાદળી રંગનું વર્તુળ. બંને વર્તુળનો આકાર અલગ છે, એક નાનું અને એક મોટું છે, તો બંનેની ત્રિજ્યા પણ અલગ અલગ હશે, જે તમારે દોરીને તેનું માપ લખવાનું છે. હવે આગળ જુઓ, સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના પૈડાની ત્રિજ્યા સરખી છે? તો કે ના, બળદગાડાનું પૈડું મોટું હોય અને સાયકલનું પૈડું નાનું હોય. તેવી જ રીતે બીજા વાહનો લઈએ તો બધા વાહનોના પૈડાની ત્રિજ્યા અલગ અલગ હોય.
તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? રોડ રોલરના પૈડા પણ અલગ હોય અને ટ્રેક્ટરના પૈડા પણ અલગ હોય. તમે જોયેલ હોય તેમાંથી સૌથી મોટું પૈડું કયું છે? તમે ઘણા બધા વાહનો જોયા હશે તો તેમાંથી સૌથી મોટું પૈડું કયા વાહનનું હતું? શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? તો કે ના, ટ્રેક્ટરના પૈડાની પણ ત્રિજ્યા અલગ અલગ હોય છે. એક બે પૈડા મોટા હોય તો બે નાના જોવા મળે છે. હવે તમે જોઈ શકો છો ચિત્રમાં બે બકરીઓ આપેલી છે, લાલી અને કાલી. તો લાલીને બાંધેલી છે તે દોરડું નાનું છે અને કાલીને બાંધેલી છે તે દોરડું મોટું છે. તો તમે વિચારો તો સૌથી વધુ ઘાસ કોણ ખાઈ શકશે, લાલી કે કાલી? તો કે કાલી. કાલીનું દોરડું મોટું છે તો તે મોટી જગ્યામાં ફરી શકશે અને વધુ ઘાસ ખાઈ શકશે. હવે જુઓ દલજીતની ડિઝાઇન. દલજીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. તમે પરિકર જોયું છે મિત્રો? જુઓ ચિત્રમાં બતાવવામાં આવેલું છે. પરિકરમાં પેન્સિલ વાપરીને વર્તુળ બનાવી શકાય અને તેના મદદથી ઘણી બધી ડિઝાઇનો પણ બની શકે છે. જુઓ પરિકરનો ઉપયોગ. શું તમે આની પહેલાં ક્યારેય પરિકરનો ઉપયોગ કર્યો છે? તો નીચે આપેલ ચિત્ર તમે પરિકરની મદદથી દોરી શકશો. હવે જુઓ તમને પરિકરનો ઉપયોગ કરતાં શીખવ્યું છે. તમારું પરિકર ખોલો, તેનો અણીદાર ભાગ કાગળ પર મૂકો, પરિકરને ટોચથી પકડો અને અણીવાળા ભાગને હલાવ્યા વગર પેન્સિલને વર્તુળાકાર ફેરવવાનો પ્રયત્ન કરો. તો તમારી બનતી આકૃતિ શું વર્તુળ બને છે? હવે તમે અણીવાળો ભાગ જ્યાં રાખ્યો તો તે નિશાન જુઓ, તેને શું કહેવાય છે? વર્તુળનું કેન્દ્ર. પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં તમે પરિકરના ઉપયોગથી બનાવેલું વર્તુળ સારું બને છે અને તેનું કેન્દ્ર પણ આપણને ખબર હોય. બંગડી દ્વારા બનાવેલા વર્તુળનું કેન્દ્ર વ્યવસ્થિત ના મળે, પરંતુ પરિકરથી બનાવેલા વર્તુળનું કેન્દ્ર સહેલાઈથી મળી જાય. હવે તમે પણ દલજીતની જેમ તમારી ડિઝાઇનો બનાવી શકશો. તમે પણ તમારી ડિઝાઇનો બનાવવાનો પ્રયત્ન કરો. હવે તમે જુઓ નૈના નામની છોકરી વર્તુળ બનાવી રહી હતી ત્યારે રવિએ તેની પાસે રબડ માંગ્યું. તો નૈનાએ પરિકર મૂકીને રવિને રબડ આપ્યું. ફરીથી તેણે વર્તુળ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વર્તુળ વ્યવસ્થિત ના બન્યું. ચિત્રમાં જુઓ કેવી રીતે વર્તુળ બન્યું એનું વિચારો. નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું હશે? શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્રો હોઈ શકે? તો કે ના, વર્તુળનું એક જ કેન્દ્ર હોય જેના દ્વારા વર્તુળ બને. બીજા દિવસે નૈના ફરીથી વર્તુળ બનાવી રહી હતી, પરંતુ તેનું વર્તુળ વ્યવસ્થિત બનતું નથી. ચિત્રમાં જુઓ વર્તુળ બહાર નીકળી જાય છે. આવું કેમ થયું હશે મિત્રો? કેમકે તેના પરિકરનો બોલ વ્યવસ્થિત ના હતો, તેથી પરિકર ખુલી ગયું અને વર્તુળ વ્યવસ્થિત ના બન્યું. જુઓ સાદિક અને સમીના નામના બે બાળકો વર્તુળ બનાવવા માંગે છે. સાદિક કહે છે હું તો વર્તુળને પરિકરથી બનાવીશ. તો સમીના કહે છે ના, હું તો બંગડીથી નિશાન કરીને બનાવીશ. પછી તે બંને વર્તુળ બનાવે છે અને કાપે છે. સાદિક કહે છે જો મારા વર્તુળમાં કેન્દ્ર છે પરંતુ તારા વર્તુળમાં કેન્દ્ર નથી. તો સમીના કહે છે ચિંતા ના કર, જો હું કેવી રીતે વર્તુળનું કેન્દ્ર શોધું છું. પછી સમીના પોતાના વર્તુળને વચ્ચેથી વાળે છે, ચિત્રમાં બતાવવામાં આવ્યું છે. જુઓ પછી તે ફરી આ પ્રમાણે વાળે છે. તેણે વાળેલા વર્તુળને ખોલ્યું, પછી કહે છે શું તું ગળીની બે રેખા એકબીજાને છેદે છે તે જોઈ શકે છે? તો શોભિત કહે છે હા, જો બંને રેખા છેદે છે ત્યાં ટપકું કરું છું, આ મારા વર્તુળનું કેન્દ્ર છે. આ રીતે સમીના પોતાના વર્તુળનું કેન્દ્ર ગોતે છે. હવે તમે પણ સમીનાની જેમ બંગડીની મદદથી વર્તુળ બનાવો અને તેનું કેન્દ્ર શોધવાનો પ્રયત્ન કરો. શું તમે પણ સમીનાની જેમ વર્તુળનું કેન્દ્ર શોધી શકો છો? સંતુલનની પ્રવૃત્તિ. શું તમે પણ રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો છો? ચિત્રમાં જુઓ બે વાંદરાઓ બતાવવામાં આવ્યા છે જે પોતાની આંગળી પર રકાબી સંતુલિત કરવાનો પ્રયત્ન કરે છે. એક વાંદરો કહે છે મને લાગે છે કે મેં રકાબીનું કેન્દ્ર શોધી લીધું છે, તેથી તેની આંગળી પર રકાબી સ્થિર થઈ જાય છે. તમારે પણ તમારી આંગળી પર રકાબી કે તેના જેવું કોઈ ગોળ વસ્તુ સંતુલિત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો તે વસ્તુ ક્યારે સ્થિર થાય છે? જ્યારે તેના કેન્દ્ર પર આપણી આંગળી હોય. હવે નીચે જુઓ ચકરડી ફેરવવી. ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુ નામના ચાર બાળકો ઘરમાં બેઠા છે. બહારની બાજુ વરસાદ પડી રહ્યો છે, તેથી તે લોકો નક્કી કરે છે કે આપણે ચકરડી બનાવીએ. ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુ પુઠ્ઠું લઈ તેના પર વર્તુળ બનાવીને કાપે છે અને દિવાસળી તેમાં ભરાવે છે. હવે તે લોકોની બનાવેલી ચકરડી કંઈક નીચે પ્રમાણે છે. જુઓ ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુએ બનાવેલી ચકરડી. પછી નીચે કંઈક સવાલો આપેલા છે. જુઓ પહેલો સવાલ, કોની ચકરડી બિલકુલ ફરશે નહીં?
પછી બીજો સવાલ, કોની ચકડી થોડીક જ ફરશે? કોની ચકડી સૌથી સારી ફરશે? તો કે અપ્પુની. કોની ચકડીમાં દિવાસળી કેન્દ્રથી સૌથી નજીક છે? આ સવાલોના જવાબ તમારે વિચારીને લખવાના છે. હવે તમે પણ ઝાકીર, અપ્પુ, નૈના અને ગુડ્ડુની જેમ ચકડી બનાવવાનો પ્રયત્ન કરો. અહીંયા આપણું પ્રકરણ 8 ગાડુ અને પૈડા પૂર્ણ થાય છે. આપણે ગાડુ અને પૈડા પ્રકરણમાં શું શીખ્યા? તો કે પરિકરના ઉપયોગથી વર્તુળ બનાવતા શીખ્યા. હવે તમે પરિકરના ઉપયોગથી સહેલાઈથી વ્યવસ્થિત રીતે વર્તુળ બનાવી શકો તેનું અને તેનું કેન્દ્ર પણ શોધી શકશો.